જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. 23 માર્ચ 1931, બલિદાન દિવસ. ભારત દેશના 3 મહાન યુવાન ક્રાંતિકારી, ભગતસિંહજી, સુખદેવજી થાપર અને રાજ્યગુરુ, આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી. બલિદાન દિવસ નિમિત્તે ત્રણેય મહાન ક્રાંતિકારીઓને મારા સત નમન. હમણાં થોડાક કલાક પહેલા છત્તીસગઢમાં 17 વીર ભાઈઓ વીરગતિને પ્રાપ્ત થયા. સર્વ વીર ભાઈઓને મારા સત નમન. છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસની ઇફેક્ટ ભારત દેશમાં વધતી જતી જોવા મળી રહી છે. ગઈકાલે રવિવારના રોજ જનતા કર્ફ્યુનું મેક્સિમમ પબ્લિકે ખૂબ સારું એવું સમર્થન કર્યું, પણ સાંજના 5 વાગ્યા પછી ઘણી જગ્યાએ જોવા મળ્યું પ્રદર્શન, ભીડભાડ કરીને રેલીઓ. આખો દિવસ સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી તમે તમારી પોતાની જાતને એક ઘરમાં કે એક રૂમમાં બંધ કરીને રાખો છો, અને પછી સાંજના ટાઈમે 15-20 મિનિટ માટે આ પ્રકારનું વર્તન જો કરો તો આખા દિવસના પોતાના કર્ફ્યુને સમર્થનનું કોઈ મહત્વ રહેતું નથી. વુહાન સિટી, જ્યાંથી આ વાયરસની શરૂઆત થઈ, અસરગ્રસ્ત ચાઇનાના ટોટલ એરિયાને છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી લોકડાઉન કરી દીધેલો છે, છતાં પણ આજની તારીખમાં ત્યાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે. વિશ્વની 2nd લાર્જેસ્ટ હેલ્થ આરોગ્ય વ્યવસ્થા કહીએ તો ઇટલીની માનવામાં આવે છે, છતાં પણ આજે ઇટલીમાં મેક્સિમમ મૃત્યુ આંક જોવા મળી રહ્યો છે. કમ્પેરિઝન જો આપણે ઇન્ડિયા સાથે કરીએ તો 130 કરોડ પોપ્યુલેશન, ઇન્ડિયાની આરોગ્ય વ્યવસ્થા વિશ્વમાં 112મા ક્રમાંકે છે. જો હાલની પરિસ્થિતિમાં ઇટલીમાં જે કન્ડિશન છે એ જો ભારત દેશમાં સર્જાય તો ઓન ધ સ્પોટ સમગ્ર ભારતમાં 8.5-9 લાખ આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની ફરજ પડી શકે છે. હાલની કન્ડિશન ભારતમાં માત્ર 1.5-2 લાખ આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ છે. તમે અનુમાન લગાવી શકો છો કે આ વાયરસની ઇફેક્ટ કેટલા લોકોનો જીવ લઈ શકે છે ભારતમાં. સરકારની પાસે ખૂબ સારા સલાહકારો છે, સરકાર ખૂબ સારો પ્રયાસ કરી રહી છે. પબ્લિકે ફક્ત સરકારના નિર્દેશ સૂચનનું પાલન જ કરવાનું છે. તમારી પાસે સરકાર કોઈ વધારાનો ટેક્સ માગી રહી નથી, તમારી પાસે કોઈ એક્સ્ટ્રા વર્ક કરાવી રહી નથી. જે લોકો કામ કરી રહ્યા છે, ડોક્ટરો, સફાઈ કામદારો, પોલીસ વિભાગ, પોલીસ તંત્ર, કોર્પોરેશન, તેઓને પોતાના જીવના જોખમે જે લોકો કામ કરી રહ્યા છે તેઓની ચિંતા કરીને તમે પોતાનો મેક્સિમમ સમય પોતાના ઘરમાં રાખો, પોતાના ઘરમાં વિતાવો. ખૂબ 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 ઇમરજન્સી કામ હોય તો જ ઘરની બહાર નીકળો, કામ પતે સીધા ઘરે આવો. સોશિયલ અને સોસાયટી ડિસ્ટન્સ મેન્ટેન કરીને રાખો, પોતાની અને પોતાની આસપાસ મેક્સિમમ સફાઈ બનાવીને રાખો. પરિસ્થિતિ એવી ભવિષ્યમાં ઊભી ન થાય કે આજે તમે ઘરમાં છો પછી ભવિષ્યમાં કાં તો તમે પોતાના ઘરના દરવાજા કે બારી પણ ખોલી ન શકો. સો પ્લીઝ કીપ ફોલોઈંગ ગવર્મેન્ટ સ્ટેટમેન્ટ્સ. જે ગવર્મેન્ટ સૂચનો કરી રહી છે તેનું મેક્સિમમ પાલન કરવાનો પ્રયાસ કરો. વધુ ન કહેતા, ભારતની અને ગુજરાતની પબ્લિક હોશિયાર જ છે, ખૂબ જીનિયસ છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.